હેલો, મારું નામ છે રોમિત. ઘર એક એવી વસ્તુ છે કે જે દરેકનું સપનું હોય છે અને દરેક માણસની ઈચ્છા હોય છે જીવનમાં કે ક્યારે ને ક્યારે ને પોતાનું ઘર તો હોય જ. પરંતુ આ દુનિયામાં એવા એવા ઘરો છે કે જે સામાન્ય નથી, બહુ અલગ રીતે બનાવવામાં આવ્યા છે. અને ઘણા ઘર તો એવા છે ને કે જે ખૂબ ડેન્જર છે અને રિસ્કી પણ છે. અને ઘણા ઘરનું આર્કિટેક્ચર ગજબનું છે, કે જે અક્કલ કામ ના કરે. તો ચાલો આ વિડીયોમાં હું તમને આવા ઘર વિશે જ માહિતી આપીશ કે જેને તમે જોઈને ચોકી જશો અને કહેશો ગજબ. ચાલો શરૂ કરીએ. ટ્રી હાઉસ ઇન જાપાન, જેને તાકાસુંગી એન એવા નામથી બોલાવવામાં આવે છે. જો તમને ઊંચાઈથી ડર લાગતો હોય ને તો આ ઘરમાં રહેવાનું તમે નહીં પસંદ કરો, કારણ કે આ ઘર ખૂબ અનોખી રીતે બનાવવામાં આવ્યું છે. વિશ્વાસ નહીં કરી શકો, આ ઘર ફક્ત બે ઝાડના ટેકા ઉપર જ, ઝાડની ઉપર બનાવવામાં આવ્યું છે ને ગજબ. જો કે આ ઘરની સાઇઝ ખૂબ જ નાની છે, એટલે એક્ઝેક્ટ સાઇઝ કહેવા જઈએ તો 29 સ્ક્વેર ફૂટનું જ માત્ર આ ઘર છે, એટલે કે હાર્ડલી એક નાનકડા રૂમ જેવડું ઘર છે. પણ છતાંય વાસ્તુની દ્રષ્ટિએ પૂરેપૂરું આ ઘરને ડેવલપ કરવામાં આવ્યું છે. અને આ ઘરની ડિઝાઇન વાસ્તુકાર ટેરુનોબુ ફુજીમોરીએ કરી છે. એમનું માનવું એવું હતું કે કપડાં એ શરીરનો ભાગ છે, એવી જ રીતે ઘર પણ શરીરનો જ ભાગ છે. એટલે એમને આ યુનિક અને નાનકડું ખૂબ સુંદર ઘર બનાવેલું છે. પણ ઝાડના બે ટેકાના લીધે જ આ ઘર ક્યારેક ને ક્યારેક રિસ્કી પણ બની શકે છે. ગજબ. હેબિટેટ 67. આ ઘર તમે જોશો ને તો બહુ જ ગજબનું છે. દરેક માણસને જ્યારે ફ્લેટમાં રહેતો હોય ને ત્યારે એને ખૂબ તકલીફ પડે છે, કારણ કે એને એક પોતાનું પર્સનલ આઉટડોર નથી મળતું. તો આ જ વિચારીને કેનેડિયન એક ડિઝાઇનર છે, એને કેનેડાના મોન્ટ્રેલમાં આ એક ડિઝાઇન તૈયાર કરી જે 357 ક્યુબિક્સની બનેલી છે. એટલે કે 357 બોક્સ એક ઉપર એક એવી રીતે ગોઠવાયેલા છે કે દરેક એપાર્ટમેન્ટના ઓનરને પોતાનું પર્સનલ આઉટડોર મળી રહે. અને આ આર્કિટેક્ચર ડિઝાઇન કરવાવાળા ડિઝાઇનરનું નામ છે મોઝેક સફડિક, જેઓ ઇઝરાયેલી કેનેડિયન મૂળના છે. અને જ્યારે એમને આ શરૂઆતમાં ડિઝાઇન પેપર ઉપર બનાવી તો લોકો એમની ખૂબ જ મજાક ઉડાવતા હતા. પણ મોસનો પોતાનો આત્મવિશ્વાસ અને એમની ક્રિએટિવિટીના લીધે છેવટે એમને આ બિલ્ડિંગ ઊભી કરી દીધી. જોરદાર. ક્યુબિક હાઉસ, રોટનડમ નેધરલેન્ડમાં આવેલું છે. આ ઘર બનાવવાની શરૂઆત 1982માં કરવામાં આવી હતી અને ફક્ત 2 વર્ષમાં આ ઘર બનાવી દીધા હતા, જે એક આખી સોસાયટી છે. અને આ ઘરની ખાસિયત જ એ છે કે દરેક ઘરને 45 ડિગ્રીના ખૂણે હેક્ઝાકોનલ આકારમાં બનાવવામાં આવ્યા છે, એટલે એને જોઈને બહારથી જ આખા ઘર ખૂબ જ અલગ પ્રકારના દેખાઈ આવે છે. અને આટલા માઇન્ડ બ્લોઈંગ ઘરની ડિઝાઇન પેટ બ્લોમ નામના ડિઝાઇનરે કરી હતી. અને ગજબની વસ્તુ તો એ છે કે આ ઘરોમાં બહારથી વિઝિટરો વિઝિટ કરવા પણ આવે છે અને ત્યાંના લોકો પોતાના ઘરને એવી રીતે સજાવી રાખે છે ને કે વિઝિટરોને ગમે અને સૌથી વધુમાં વધુ રૂપિયા ચાર્જ કરી શકે અને કમાઈ શકે. જોરદાર. ક્લિફ હાઉસ, જે ઓસ્ટ્રેલિયામાં આવેલું છે એક દરિયા કિનારે. અને આ ક્લિફ હાઉસ એના નામ બરાબર જ છે, ક્લિફ ઉપર લગાવવામાં આવ્યું છે. એટલે ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે એક મોટી પહાડી છે, ત્યાં ક્લિફ પર, જમીન પર આ નથી, ક્લિફ પર આ ઘર બનાવવામાં આવ્યું છે, જેમાં 5 માળ છે, ખાવા પીવાનું છે, કિચન છે, સ્વિમિંગ પુલ પણ છે. અને ઘરની ત્રણેય તરફથી તમે દરિયાને નિહાળી શકો છો. પણ આ ઘરમાં રહેવું ખૂબ જ મુશ્કેલ ભર્યું છે, કારણ કે આ ક્લિફ પર ટકેલું છે અને જ્યારે તોફાન આવે છે ને તો આ ઘર પર મોજાથી પાણીનો ખૂબ મારો ચાલે છે. આવા સમયે આ ઘરમાં રહેવું ખૂબ જ રિસ્કી છે, પરંતુ એડવેન્ચરના રશિયાઓ તો આવી જગ્યાએ જવા તૈયાર જ હોય છે. તમે બી ઓસ્ટ્રેલિયા જાઓ ને તો જોવા જરૂરથી જજો. આ કટસી પિલાર જોર્જિયામાં આવેલું છે. આપણે કેટલા બધા અલગ અલગ પ્રકારના ઘર જોયા, પરંતુ આ ઘર સૌથી અલગ છે, કારણ કે આ ઘર જમીન પર નથી કે ના ઝાડ ઉપર છે. આ 130 ફૂટ સીધા પર્વત ઉપર છે, કે જેને ચઢાણ કરવું પણ તકલીફદાયક છે. અને ખૂબ જ એકાંતવાળા વિસ્તારમાં ઘર આવેલું છે. અહીંયા જવાનું તો દૂર, પણ જવાની કલ્પના કરવી ને એ પણ ખૂબ જ ડરામણું લાગે છે, કારણ કે આ ઘર વર્ષોથી કોઈએ વાપર્યું નથી અને હવે ત્યાં ખંડેર જેવું જ છે. અહીંયા મેક્સિમે નામના ક્રિશ્ચિયન સાધુ રહેતા હતા અને એમના ગયા પછી હવે ત્યાં કોઈ જ નથી રહેતું. પરંતુ હજી પણ જ્યારે જ્યારે વિઝિટરો જોર્જિયા જાય છે તો આ ઘર જોવાનું ભૂલતા નથી છે ને ગજબ. તો આશા રાખું છું તમને આ મારો વિડીયો ગમ્યો હશે અને દુનિયાના નવા નવા ઘર વિશે જાણીને તમને મજા પડી ગઈ હશે. અને તમને પણ જો આવા કોઈ ઘર વિશે જાણકારી છે ને
તો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તો નવા છો તો સબસ્ક્રાઈબનું બટન દબાવીને ઓલ ઓપ્શન દબાવી દેજો, તો જ્યારે જ્યારે હું નવો વિડીયો પોસ્ટ કરું તમે જોઈ શકો, શેર કરી શકો અને એન્જોય કરી શકો. ચાલો મળીએ આપણે આવતા વિડીયોમાં, આવજો.